રાજકોટ સુરતના કાપોદરામાં થોડા સમય પહેલા મેટ્રો ટ્રેનના રૂટને અડચણરૂપ જગ્યા પર બે મંદિરોના ડિમોલેશન કરવામાં આવ્યા હતા ટૂંકી નોટિસમાં ડિમોલેશન કરતા હિન્દુ સંગઠનોમાં નારાજગી જોવા મળી હતી હિન્દુ સંગઠનોમાં ભાર રોષ જોવા પણ મળી રહ્યો હતો જોકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરાતા ભાજપમાં સત્તાધીશુ પાલિકાના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જગ્યા ફાળવવા બાબતે ગલ્લા તલ્લા કરતા એએચપી દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને મંદિર માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે તે નિર્ણય પણ કરવામાં આવ્યો હતો પરંતુ સમય વીતી ગયા બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેને લઈને અનેક રજૂઆતો છતાં પણ કોઈ નિર્ણય ન લેવામાં આવતા આખરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો અને મંદિરના મહંત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે તે સમયે જ્યારે મંદિર તોડવામાં આવ્યું ત્યારે સી આર પાટીલ સાહેબને મળ્યા હતા ડેપ્યુટી મેયર શ્રીને મળ્યા હતા જર્નલ ઓફિસરોને મળ્યા હતા ત્યારે એક બહુ સ્પષ્ટ વાત હતી કે આપને મંદિરની જગ્યા ફાળવવામાં આવશે અને આપને બાંધકામ પણ કરી આપવામાં આવશે પરંતુ મને એવું લાગે છે કે આ એક લોલીપોપ હોય અને વારંવાર વારંવાર રજૂઆત મૌખિક રજૂઆત લેખિત રજૂઆત હોવા છતાં પણ આજ દિન સુધી આ કાર્ય થયું નથી અને બીજી વાત એક ખાસ એ છે કે જે રામજી રામદેવજી મંદિર જે છે એમાં એક બેન છે જે સેવા કરે છે જેમણે લગ્ન નથી કર્યા અને એ બેને આજ સુધી એટલે કે જ્યારથી મંદિર તૂટ્યું છે ત્યારથી અત્યાર સુધી ફક્ત પાણી અને સફરજન ખાય અને અત્યારે એ રહ્યા છે એનું લગભગ ત્રીસ ટકા વજન ઘટી ગયું છે અને એમને અમે પારણા કરવાની વાત પણ કરી હતી પારણા કરવા માટે કોઈ અધિકારી અથવા તો ભારતીય જનતા પાર્ટીના શાસકો આવ્યા નહીં એના હિસાબે અમારે આજે અહીંયા આ પગલું ભરવું પડ્યું છે